प्रांतीय तालुकाना कालीपुरा गामे महाकाली माना मंदिरे सातम आठमना दिवसे भव्य मेळानो आयोजन कालीपुरा गामे आवेलु मंदिर तेमा महाकाली मां स्वयंभू प्रगट थयेला छे त्यारे श्रद्धाळु अचूक दर्शन माटे आवता होय छे। नवरात्रिमां सातम आठमनुं अनेरुं महत्व होय छे। कालीपुरा मंदिर ट्रस्ट अने युवक मंडळ द्वारा मेळानुं आयोजन करवामां आव्युं। श्रद्धाळुओने कोई पण जातनी मुश्केली न पड़े ते माटेनुं आयोजन ट्रस्ट द्वारा करातुं होय छे। स्टोरी रिपोर्ट बाय जितेन्द्र सोलंकी, साबरकांठा। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवादात्री स्वाहा बधा नमोस्ते। जय माताजी। साबरकांठा जिल्लाना प्रांतीय तालुकामां आवेलू कालीपुरा गाम के ज्यां महाकाली माताનું नवरात्रिनी अंदर अनेरू महत्व बतावामां आव्युं छे કે જ્યાં નવરાત્રિની અંદર સાતમ અને આઠમ સાતમને દિવસે એવું કહેવાય છે કે વડવાઓ દ્વારા કે માતાજી અહીંયા સાતમે રાતે 12 વાગે સાક્ષાત સ્વરૂપે અહીંયા માતાજી મહાકાલી માતાજી અહીંયા બિરાજમાન થાય છે અને અહીંયા સમૂહ આરતી પણ થાય છે અને સાતમે આખો દિવસ મેળો રાતે આખો દિવસ મેળો હોય છે આઠમે પણ આખો દિવસ મેળો હોય છે અને અહીંયા દૂર દૂરના ગુજરાતભરના શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને જે શ્રદ્ધાનીમાં માનતા માને છે એ માતાજી અહીંયા પૂર્ણ કરે છે અને અહીંયા એક પણ એવું જાણવા મળ્યું છે કે અહીંયા એક બેન હતા કે જેમની PSIની ભરતીની અંદર ઇન્ટરવ્યૂ અટકેલું હતું ઘણા સમયથી કે જે માતાજીની શ્રદ્ધા માતા એમને માતાજી પર ઘણી શ્રદ્ધા હતી અને માતાજી એમને ઇન્ટરવ્યૂમાં પાસ કરી આજે એમને 72 કિલો ગોળની અંદર માતાજીને તોલવામાં આવ્યા છે અને અહીંયા નવરાત્રિની અંદર ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને અહીંયા અમારી 5 પેઢીઓથી અમારી પૂજા ચાલુ રહી છે અને વારસાની અંદર આજે અમે પૂજા કરીએ છીએ। જય માતાજી, જય જાની। આ સ્વયંભૂ મંદિર છે, લોકોને અહીં અપાર શ્રદ્ધા છે। દૂર દૂરથી લોકો પોતાની માનતાઓ પૂરી કરવા માટે માથે ગરબો લઈ ચાલતા કિલોમીટર 20-20 ને 25-25 કિલોમીટર સુધી ચાલીને અહીં આવે છે। જુદી જુદા પ્રકારના લોકો પોતાની શ્રદ્ધા માતાજી ઉપર એટલી અપાર છે એના માટે બાધાઓ કરે છે અને સાકરમાં ગોરમાં પહેલામાં એમ અહીં તોલવામાં આવે છે છોકરા અને જે બાધા રાખી હોય એ પરિપૂર્ણ થતી હોય છે। અહીં મંદિર છે, હજારોની મેદનીમાં મેળો ભરાય છે અને આ મેળા ઉપર મેળો પણ એટલો અદ્ભુત છે કે કદાચ ગુજરાતમાં અને રાજ્યમાં આ મેળાનું એક વિશેષ મહત્ત્વ છે અને જે ગઢીના મેળાના નામે પ્રખ્યાત છે। તો આ જે જોવા મળે છે આપણને જે અભૂતપૂર્વ જે સંખ્યા છે એ બતાવે છે કે અહીંના લોકોને આ મેળા આ મંદિર માટે મહાકાળી માટે કેટલો બધો અપાર એમ કે શ્રદ્ધા હશે તો અને શ્રદ્ધા એમની ફરીભૂત થતી હશે તો એ આપણને જોવા મળે છે। સાતમને સાંજે જે આરતી થાય છે એ આખા ગામની સમૂહ આરતી થતી હોય છે અને એ આરતીમાં લગભગ એમ લાગે છે કે 12 વાગે તો માતાજી પોતે સ્વયં અહીં પધારતા હોય એવો અહેસાસ લોકો કરતા હોય છે। એ રીતે માતાજીનું અહીં પ્રાગટ્ય છે, માતાજીનું બહુ મહત્ત્વ છે, એ સ્વયંભૂ છે અને એટલા માટે એને બહુ મહત્ત્વ છે અહીં આપવામાં આવે છે। પોપટભાઈ આર પટેલ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે પ્રખ્યાત મેળો ગઢીના મેળા તરીકે ઓળખાય છે। આ મેળામાં દૂર દૂરથી લોકો પોતાની બાધાઓ કરવા માટે આવતા હોય છે, એટલે અસર લાખોની સંખ્યામાં આવતા હોય છે। આ સંખ્યાને બધાને ગામ મહાકાળી મંદિર ટ્રસ્ટ તથા યુવક મંડળ દ્વારા એની સેવા કરવામાં આવે છે, જેવી કે પાણીની સુવિધા, લાઇટની સુવિધા, પાર્કિંગની સુવિધા, એના ઉપરાંત જે વેપારીઓ આવે છે મંદિરમાં એ વેપારીઓને ગામના ગાયત્રી પરિવાર દ્વારા એમનું ભોજન પણ વિનામૂલ્યે આપે છે। એ સિવાય ગામમાં દરેક ઘર આગળ પાણીની બોટલો મૂકી દે છે અને પાણીની આ સગવડ ગામવાળાએ કરતા હોય છે અને ઉમંગથી ગામ લોકો ભક્તોને આવકારે છે। ઉપરાંત આ એક જૂનું સ્વયંભૂ મંદિર છે, વર્ષોથી ભરાતો મેળો છે। આ મેળામાં લોકો દૂર દૂરથી ગરબા લઈને માથે ચાલતા આવે છે, એનું મહત્ત્વ બહુ છે। એના ઉપરાંત સાતમની રાત્રે મંદિરમાં મહાઆરતી થાય છે, એ વખત એવું કહેવામાં આવે છે કે માતાજી પાવાગઢથી સ્વયંભૂ અહીં પધારે છે, એમનું સ્વાગત કરવામાં આવે છે। ઉપરાંત રાત્રે એમની મહાઆરતી સમૂહ આરતી મંદિરના ચોગાનમાં કરવામાં આવે છે, એટલે આ સુપ્રસિદ્ધ મેળો છે અને લોકો દૂર દૂરથી આવીને એમની પોતાની આસ્થા જે પૂરી કરતા હોય છે। યોગેશ બી પટેલ, કાલીપુરા।